નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 7માં આજે જોવાનું છે લેક્ચર નંબર 9. ધોરણ 7ની અંદર આપણે રિવિઝન પૂરું કરી લીધું છે. હવે ત્યાર પછી આપણે આજેથી શરૂ કરવાનું છે રિવિઝન. પછી લેટ્સ રીડ મોરમાં સૌપ્રથમ આજે આપણે જોવાનું છે પ્રેયર્સ. પ્રેયર્સની અંદર બે પ્રેયર્સ આપેલી છે, તો આ બંને પ્રેયર્સ આજે આપણે જોવાની છે. તો સૌપ્રથમ પ્રથમ પ્રેયર્સ, પ્રેયર્સ એટલે શું થાય? પ્રાર્થના. પ્રથમ પ્રાર્થના કઈ છે? લાઇક ધ સનફ્લાવર, એટલે કે સનફ્લાવર એટલે શું થાય? સૂર્યમુખી જેવું. તો લાઇક ધ સનફ્લાવર એટલે સૂર્યમુખી જેમ. ધેટ ફોલોઝ એવરી મૂવમેન્ટ ઓફ ધ સન, શું કહે? ફોલો એટલે કે અનુસરવું. એવરી મૂવમેન્ટ્સ એટલે કે દરેક પળ, દરેક ક્ષણ. ઓફ ધ સન, સૂર્યની દરેક ક્ષણને અનુસરવી. સો આઈ ટર્ન ટુવર્ડ્સ યુ, કે હું તેમની જેમ જ હું પણ તમારી તરફ ફરું છું. ટુ ફોલો યુ માય લોર્ડ, હે ભગવાન, તમે હું તમને અનુસરું છું. ઇન સિમ્પ્લિસિટી ચેરિટી આઈ ફોલો લાઇક ધ સનફ્લાવર, શું કહે છે? કે લાઇક ધ સનફ્લાવર એટલે સૂર્યમુખીની જેમ જ, કે સિમ્પ્લિસિટી એટલે સરળતાથી, દાનપૂર્વક હું તમને છે તે અનુસરું છું. ઇન સિમ્પ્લિસિટી ઓનેસ્ટી આઈ ફોલો લાઇક ધ સનફ્લાવર, શું કહે છે? કે સનફ્લાવર એટલે સૂર્યમુખીની જેમ જ સરળતાથી, સિમ્પ્લિસિટી એટલે સરળતાથી, ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકપણે હું તમને અનુસરું છું. ઇન સિમ્પ્લિસિટી ફ્રેન્ડલી આઈ ફોલો લાઇક ધ સનફ્લાવર, શું કહે છે? કે સરળતાપૂર્વક એક મિત્રતાની જેમ હું તમને અનુસરું છું. તો આ સનફ્લાવરની વાત કરે, સૂર્યમુખીની વાત કરે, સૂર્યમુખીનું ઉદાહરણ લઈ અને એક કોઈ વ્યક્તિ છે, માણસ છે, એ ભગવાનને નમસ્કાર કરે છે કે સૂર્યમુખીની જેમ જ હું પણ તમને અનુસરું છું. જેમ દરેક, જેમ સૂર્ય છે આગળ, જે રીતના સૂર્ય છે જેમ આગળ જાય તેમ સૂર્યમુખી પણ તે જ દિશામાં જાય છે, તેમ આ માણસ પણ કહે છે ભગવાને કે હું પણ તેની જેમ જ તમને અનુસરું છું. તો સરસ મજાનું એક પ્રાર્થના છે. ત્યાર પછી બીજી પ્રાર્થના છે બી કેરફુલ. કેરફુલ એટલે શું થાય? કાળજી રાખવી. શેની કાળજી રાખવાની વાત કરે છે? તો ચાલો આપણે જોઈએ. ચલો બીજું કાવ્ય છે બી કેરફુલ. બી કેરફુલ વિથ યોર આઈઝ વોટ યુ સી, શું કહે છે? કે તમે કાળજી રાખજો તમારી આંખોની. વોટ યુ સી, કે જેના દ્વારા તમે જુઓ છો. ધેર ઇઝ ગોડ અપ અબવ, અબવ એટલે ઉપર, કે ભગવાન છે એ ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, કે તે વોચિંગ એટલે કે જોઈ રહ્યા છે. કોને? તો કે તમને. સેનેથી? વિથ લવ, એક એક પ્યાર સાથે, પ્રેમાળ સાથે તમને જોઈ રહ્યા છે. સો બી કેરફુલ વિથ યોર આઈઝ વોટ યુ સી, કે તેથી છે એ તમે તમારી આંખોની કાળજી લેજો. વોટ યુ સી, કે જેનાથી તમે જુઓ છો. બી કેરફુલ વિથ યોર ઇયર્સ વોટ યુ હિયર, કે તમે તમારા ઇયર એટલે કે કાન, તમારા કાનની કાળજી લેજો. વોટ યુ હિયર, કે જેના દ્વારા તમે હિયર એટલે કે સાંભળવું, સાંભળો છો. ધેર ઇઝ ગોડ અપ અબવ, કે ભગવાન છે એ ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, તેઓ છે એ તમને વોચિંગ એટલે કે શું થાય? જોવું. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, કે જેઓ છે એ તમને જોઈ રહ્યા છે. સો બી કેરફુલ વિથ યોર ઇયર્સ વોટ યુ હિયર, કેરફુલ એટલે કે કાળજી લેવી, એટલે કે ઇયર એટલે કે કાન, એટલે કે તમારા કાનની કાળજી લેજો, કે જેના દ્વારા તમે સાંભળો છો. બી કેરફુલ વિથ યોર ટંગ વોટ યુ સે, ટંગ એટલે શું થાય? તો કે જીભ, કે તમારી જીભની કાળજી લેજો. વોટ યુ સે, જીભ દ્વારા આપણે શું કરીએ છીએ? એ કે બોલીએ છીએ, કોઈની સાથે આપણે વાત કરીએ છીએ, એટલે કે તમારી જીભની તમે કાળજી લેજો, જેના દ્વારા તમે બોલો છો. ધેર ઇઝ ગોડ અપ એબવ, એબવ એટલે કે ઉપર, ભગવાન છે તે ઉપર છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, કે તેઓ છે એક તમારે પ્યાર સાથે તમારી સામે જોઈ રહ્યા છે. સો બી કેરફુલ વિથ યોર ટંગ વોટ યુ સે, તેથી છે તે તમે તમારી જીભની કાળજી લેજો. વોટ યુ સે એટલે કે જેના દ્વારા તમે બોલો છો. બી કેરફુલ વિથ યોર હર્ટ વોટ યુ લવ, હર્ટ, હર્ટ એટલે શું થાય? હૃદય, શું થાય? હૃદય. હા, તો તમારે તમારા હૃદયની કાળજી લેવાની છે. વોટ યુ લવ, કે જેના દ્વારા તમે બીજા વ્યક્તિને
પ્રેમ કરો છો. ધેર ઇઝ ગોડ અપ અબોવ, ભગવાન છે તે ઉપર બેઠેલા છે. હુ ઇઝ વોચિંગ યુ વિથ લવ, કે તેઓ છે તમને પ્યાર સાથે જોઈ રહ્યા છે. સો બી કેરફુલ વિથ યોર હર્ટ વોટ યુ લવ, તેથી છે તે તમે છે તમારા હૃદયની કાળજી લેજો, જેના દ્વારા તમને બીજાને પ્યાર કરો છો, પ્રેમ કરો છો. તો સરસ મજાનું બી કેરફુલનું પ્રાર્થના છે ભગવાનની, કે ભગવાન આપણને બધું જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આપણે જે કંઈ પણ આપણે હલનચલન કરીએ છીએ, કાંઈ પણ કરીએ છીએ, તે ભગવાન છે તે સાંભળી રહ્યા છે, ઉપર બેઠે બેઠા જોઈ રહ્યા છે. આ બધી વસ્તુ છે તો ભગવાન દ્વારા આપેલી આ બધી વસ્તુને આપણે કાળજી રાખવાની છે. તો સરસ મજાના બંને કાવ્ય છે, તો આ પ્રાર્થના છે. તો આ બંને પ્રાર્થનાને તમારે વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરે નોટબુકમાં લખી નાખવાની, અને જે નવા શબ્દ આવતા હોય આ શબ્દ પર તમારે નોટબુકમાં લખી નાખવાનું. ઓકે, થેન્ક યુ.